गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आज आप जोईशू धोरण 6 यूनिट 4 एनी एक्टिविटी 4। आगळना लेक्चर में आप एक्टिविटी 2 सुधी जोई गया। एक्टिविटी 3 जे तमारे होमवर्क में करवानी हती, हवे आप जोईशू एक्टिविटी 4। सूचना आपेली छे, नीचेनो संवाद वाँचो और ते परथी तमारी घड़ियाल बनाओ। विद्यार्थी मित्रों, अहीं नीचे संवाद एटले के डायलॉग आपेलो छे। खुशी और भारतीबेन आ बने वच्चे अँ डायलॉग है, ये अपने वन बाय वन जोईशू के घड़ियाल कई रीते बने। खुशी सेज, आप एक एक लाइन जोईए। खुशी सेज, मम्मी आई वॉन्ट टू मेक अ क्लॉक। खुशी एनी मम्मी ने कहे छे कि मम्मी आई वॉन्ट टू मेक अ क्लॉक, एटले के हूँ घड़ियाल बनावा माँगू छू। भारतीबेन सेज फॉर स्कूल प्रोजेक्ट। भारतीबेन एना मम्मी छे, એટલે ભારતીબેન ખુશીને એવું પૂછે છે કે ફોર સ્કૂલ પ્રોજેક્ટ, એટલે કે તારે સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવાની છે। ખુશી સેઝ યસ મમ, વોટ આર ધ થિંગ્સ વી નીડ। હવે ખુશી એની મમ્મીને કહે છે કે હા મમ્મી, વોટ આર ધ થિંગ્સ વી નીડ। થિંગ્સ એટલે કે વસ્તુઓ અને નીડ એટલે કે જરૂર, આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે। ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડ શીટ, સીઝર્સ, વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક। ભારતીબેન એના મધર છે, એ ખુશીને એવું કહે છે કે વી નીડ અ કાર્ડશીટ, કાર્ડશીટ એટલે કે પૂંઠું, એન્ડ સીઝર, સીઝર્સ એટલે કે કાતર। વી કેન યુઝ ધ કવર ઓફ ઓલ્ડ નોટબુક, એટલે કે એના મમ્મી એને સજેસ્ટ કરે છે કે કાર્ડશીટ એટલે કે પૂંઠું ના હોય તો આપણે ઓલ્ડ નોટબુક એટલે કે જે જૂની નોટબુક હોય તેનું કવર એટલે કે તેનું પૂંઠું પણ યુઝ કરી શકીએ છીએ। ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ। ખુશી એની મધરને એવું કહે છે કે લો મમ્મી, આ રહી નોટબુક કવર્સ એટલે કે નોટબુકનું પૂંઠું અને સીઝર્સ એટલે કે કાતર। આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક, હવે ખુશી શું કહે છે, આઈ લાઈક અ સ્ક્વેર, સ્ક્વેર એટલે કે ચોરસ, મને ચોરસ ફેસ એટલે કે ચોરસ મોઢાવાળી ક્લોક ગમે છે, એટલે કે ઘડિયાળ ગમે છે। હવે જોઈએ આગળ પેજ નંબર 39। ભારતીબેન સેઝ ફાઇન ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર, એટલે ભારતીબેન શું કહે છે, એવું કહે છે કે ફાઇન એટલે કે સરસ, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ, એટલે કે હવે તું આ જે કાર્ડ એટલે કે જે પૂંઠું છે તેને સ્ક્વેર એટલે કે ચોરસ શેપ એટલે કે આકારમાં કટ કરી દે, એટલે કે કાપી દે। યુઝ અ સ્કેલ ડિયર, એની મમ્મી એને સજેસ્ટ કરે છે કે ડિયર એટલે કે વાલી, સ્કેલ એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજે, કે તું જ્યારે ચોરસ શેપ કટ કરે ત્યારે તું સ્કેલ એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજે। ખુશી સેઝ ઓકે મમ, ખુશી એવું કહે છે સારું મમ્મી, 15 સેન્ટીમીટર્સ ફોર ઈચ સાઈડ, શું કહે છે કે 15 એટલે કે 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, એટલે કે દરેક બાજુ માટે 15 સેન્ટીમીટરનું માપ હું લઉં છું। ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન, એટલે કે સરસ વાત છે। નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર, હવે ભારતીબેન જે એની મમ્મી છે એને દરેક બાબતે સજેસ્ટ કરે છે કે તું આમ કર, તું તેમ કર, એટલે હવે એની મધર એવું કહે છે કે ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર, સ્ક્વેર એટલે કે જે ચોરસનું સેન્ટર એટલે કે જે કેન્દ્ર છે તેને તું ડિસાઇડ કર, ડિસાઇડ કરવું એટલે કે નક્કી કરવું, એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ, અને પછી તું તેને પેન્સિલ વડે માર્ક કર એટલે કે નોટ ડાઉન કર। ખુશી સેઝ ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, હવે ખુશી એની મમ્મીને કહે છે કે સારું, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, પરંતુ હેન્ડ્સ એટલે કે હાથનું, હાથ આપણે પણ ઘડિયાળ માટે એનો શબ્દ કયો વાપરીશું કે એના કાંટા, હેન્ડ્સ એટલે કે ઘડિયાળના કાંટાનું શું કરીશું। ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર, હવે ભારતીબેન એને એવું કહે છે કે જે આ પૂંઠા છે એને ચોરસ કટ કર્યું છે એનું જે વેસ્ટ છે એનો ઉપયોગ તું કરજે। કટ ધેમ વિથ વન સાઈડ એરો, તેને વન સાઈડ એરો એટલે કે જાણે આપણે તીર બનાવતા હોઈએ ને એવી રીતે વન સાઈડ એરો પ્રમાણે તું તેને કટ કરજે એટલે કે કાપજે। ડોન્ટ ફોરગેટ વી નીડ 3 હેન્ડ્સ, અને એવું કહે છે કે ડોન્ટ ફોરગેટ એટલે કે ભૂલતી નહીં, વી નીડ 3 હેન્ડ્સ એટલે કે આપણે 3 હેન્ડ્સ એટલે કે 3 કાંટાની જરૂર છે। ખુશી સેઝ ઓ યસ મમ્મા આઈ નો, ખુશી શું કહે છે કે ઓ યસ મમ્મા આઈ નો, એટલે કે હું જાણું છું મમ્મી કે આપણે 3 કાંટાની જરૂર પડે। કયા 3 કાંટા હોય ઘડિયાળમાં, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં વોચ વિશે જોઈ ગયા, આગળ પણ આપણે પોએમ જોઈ ગયા કે મિનિટ હેન્ડ, અવર હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ। મિનિટ હેન્ડ એટલે કે મિનિટ કાંટો,
ओवर हैंड एटले के कलाक कांटो अने सेकेंड हैंड एटले के सेकेंड कांटो। भारतीबेन कहे छे दैट इज करेक्ट। भारतीबेन खुशीने कहे छे कि ते साची वात छे। खुशी से हैंड्स आर रेडी। भारतीबेने कीधुं तुं ए प्रमाणे खुशीए कांटा तैयार करी दीधा। એટલે એવું કહે છે કે હેન્ડ્સ આર રેડી, એટલે કે જે ઘડિયાળના કાંટા છે તે તૈયાર છે। નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, હવે સમયને માર્ક કરવાનું એટલે કે નોંધવાનો ટાઈમ એટલે કે સમય થયો છે। આવું ખુશી તેની મધરને કહે છે। ભારતીબેન સેઝ યસ, ભારતીબેન કહે છે હા। ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12। હવે આપણે ઘડિયાળ દોરતા હોઈએ, ધારો કે રાઉન્ડ શેપમાં આપણે ઘડિયાળ દોરીએ, તો રાઉન્ડમાં આપણે સૌથી પહેલાં કયા કયા નંબરને ગોઠવીશું? 12, 3, 6 અને 9। એટલે ભારતીબેન ખુશીને એવું કહે છે કે ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર ધ 3, 6, 9 એન્ડ 12। આના માટે તું પોઈન્ટ કરી દે કે જેથી કરીને આપણે આ નંબર લખવા થાય। પછી કહે છે હં ગુડ, એટલે કે સરસ। નાવ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ, અને હવે રેસ્ટ ઓફ ધ નંબર્સ એટલે કે જે બાકીના આંકડા રહ્યા તેના માટે તું પોઈન્ટ એટલે કે ત્યાં માર્ક એટલે કે નિશાની કરી દે જેથી કરીને આપણે એ નંબર પણ લખી શકીએ। ખુશી સેઝ વોટ કેન આઈ ડૂ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ। હવે ખુશીના મનમાં એક સરસ પ્રશ્ન થાય છે કે મમ્મી મેં ફોટું લીધું, એના ઉપર ડ્રોઈંગ કરીને બધી બાબતો મેં લખી દીધી, પરંતુ હવે વોટ કેન આઈ ડૂ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ। પરંતુ જે આ કાંટા મેં બનાવ્યા છે તેને મૂવિંગ એટલે કે ચાલતા કરવા માટે, મતલબ એને આપણે રાઉન્ડ રાઉન્ડ ફેરવી શકીએ તેના માટે, એને ફરતા રાખવા માટે હું શું કરી શકું? આવો એને મગજમાં એક પ્રશ્ન થાય છે। ભારતીબેન સેઝ ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન। ભારતીબેન કહે છે કે ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, એટલે કે તારો પ્રશ્ન સરસ છે। યુ ગેસ ફર્સ્ટ, હવે ભારતીબેન એટલે કે એની મધર એવું કહે છે કે તું સૌથી પહેલાં ગેસ કર એટલે કે વિચાર। ખુશી સેઝ હં, અ પિન, અ થોર્ન, વોટ એલ્સ? હવે એની મમ્મીને કહે છે કે આપણે એને ફરતા રાખવા માટે પિનનો પણ યુઝ કરી શકીએ, થોર્ન એટલે કે કાંટાનું યુઝ પણ કરી શકીએ, એન્ડ વોટ એલ્સ, અને બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ? એટલે ભારતીબેન એની મધર એને સજેસ્ટ કરે છે કે સ્ક્રુ ઓલ્સો, કે આપણે સ્ક્રૂનો પણ ઉપયોગ કરી શકીએ। ખુશી સેઝ યસ, અ સ્ક્રુ, ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી। ખુશી કહે છે હા સ્ક્રુ, અરે વાહ માય ક્લોક ઇઝ રેડી, એટલે કે એણે સ્ક્રૂનો ઉપયોગ કરીને તેની ઘડિયાળ તૈયાર કરી, એટલે કે મારી ઘડિયાળ તૈયાર છે। ભારતીબેન સેઝ વેલ ડન ડિયર, શું કહે છે કે ખૂબ જ સરસ વાલી। નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ, હવે તું જેમ ઈચ્છે તે રીતે ઘડિયાળને ડેકોરેટ કરવું એટલે કે શણગારવું, ઘડિયાળને તું શણગારી શકે છે। ખુશી સેઝ યસ મમ્મા, હિયર ઇઝ અ પોયમ આઈ લર્ન એટ સ્કૂલ। ખુશી એની મમ્મીને કહે છે કે અહીંયા પોયમ છે જે મેં સ્કૂલમાં એટલે કે શાળામાં શીખી હતી। લિસન એન્ડ સિંગ વિથ મી, એની મમ્મીને એવું કહે છે કે મમ્મી તું મારી સાથે સાંભળ અને ગા। હવે અહીંયા પોયમ આપેલી છે, ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક્સ અવર હાઉસ અ હેપી પ્લેસ, ઇટ ટીક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે। હવે અહીંયા પોયમની અંદર શું કીધું છે કે ધ ન્યૂ કાર્ડ ક્લોક એટલે કે નવી જે પૂંઠામાંથી ઘડિયાળ બનાવેલી છે તેનું જે ફેસ એટલે કે તેનું જે મુખ છે તે ફ્રેન્ડલી ફેસ એટલે કે જાણે મારો મિત્ર હોય એવું લાગે છે, એન્ડ મેક અવર હાઉસ અથવા કે ક્લાસ અ હેપી પ્લેસ એટલે કે અમારો વર્ગખંડ હોય કે ઘર હોય તેની એક સુંદર મજાની જગ્યા બનાવી દે છે। ઇટ ટીક એન્ડ ટોક એટલે કે તે આખો દિવસ ટિકટોક કર્યા કરે છે, નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે, આપણે કામ કરતા હોઈએ કે રમતા હોઈએ એનાથી એને કોઈ મતલબ હોતો નથી, એ એનું કામ કર્યા જ કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક અહીંયા ઘડિયાળ બતાવું છું, જુઓ તમને અહીંયા એક ઘડિયાળ આપેલી છે ને, આ ક્લોક એટલે કે ઘડિયાળ છે, એમાં જે રેડ કલર છે એ સેકન્ડ હેન્ડ છે, પછી અહીંયા જે આ આપેલો છે એને મિનિટ હેન્ડ કે સોરી અવર હેન્ડ, અને અહીંયા આપેલો છે મિનિટ હેન્ડ। હવે ઘડિયાળની અંદર 12 એટલે કે 12, 3, 6 અને 9 આટલા આપણે શું કરવાના હોય છે, પહેલેથી પોઈન્ટ આઉટ કરવાના, અને બાજુના બાકીના પછી આપણે લખીએ છીએ। તો આ રીતે ઘડિયાળની અંદર નંબર દર્શાવવામાં આવે છે, એ નંબર દર્શાવ્યા પછી દરેક બે નંબરની વચ્ચે 5-5 મિનિટનો શું દર્શાવવામાં આવે છે, અંતર દર્શાવવામાં આવે છે।
હવે આપણે આગળ જોઈ ગયા કે ઘડિયાળની અંદર ધારો કે અત્યારે કેટલા વાગ્યા છે, 10 વાગીને કેટલી મિનિટ થઈ છે, 15 ને 5 20 ને 5 25, એટલે કે અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે કે અહીંયા 10 વાગીને 25 મિનિટ થઈ છે. કેટલી? તો 10 વાગ્યાની ઉપર 25 મિનિટ વીતી ગઈ છે, તો આપણે ઇંગ્લિશમાં એને શું કહીશું, 25 મિનિટ પાસ્ટ. અને અહીંયા કેટલા વાગેલા છે, 10. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ ઘડિયાળની અંદર સમય દર્શાવવામાં આવે તો એ સમય જો વીતી ગયો હોય તો એના માટે PAST પાસ્ટ શબ્દ વાપરવામાં આવે છે, જો 15 મિનિટ વીતી ગઈ હોય તો ક્વાર્ટર પાસ્ટ, અને 30 મિનિટ વીતી ગઈ હોય તો એને કહેવાશે હાફ પાસ્ટ. શું કહેવામાં આવશે? હાફ પાસ્ટ સમય કહેવામાં આવશે. ધારો કે 15 મિનિટ બાકી છે તો એના માટે ક્વાર્ટર ટુ, કયો શબ્દ યુઝ કરવામાં આવે છે, ક્વાર્ટર ટુ. તો આ રીતે આપણે આગળ પણ ઇંગ્લિશ ગ્રામરમાં આનું આખું ચેપ્ટર શીખી ગયા છે. આ મેં તમને બતાવ્યું કે ઘડિયાળ કોને કહેવાય અને એની અંદર કઈ રીતે સમય જોવામાં આવે છે. ત્યારબાદ એક બીજી ક્લોકનો ઉપયોગ થાય છે, જેને કહેવાય છે સ્ટોપ વોચ. આની અંદર તમારે ઘડિયાળ સેટ કરવામાં આવે છે. તો આ રીતે આને વર્લ્ડ ક્લોક કહેવાય, એટલે કે જે આપણે મોસ્ટલી આપણા ઘરમાં ઓફિસમાં બધે જ જોતા હોઈએ છે. તો આપણે જોયું, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્ટિવિટી 7. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓએ એક્ટિવિટી 6 સુધીનું નોટબુકમાં લખવાનું રહેશે. એક્ટિવિટી 7 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.